મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાર્યક્રમ થરાદની એપીએમસી ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતાને યોજાયો હતો. મંત્રી દિલીપકુમાર ઠાકોરે ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થતો પાક નુકસાનનું વળતર હવે નહીં લેવું પડે. ખેડૂતોના પાકને થતા તમામ નુકસાનનું સીધે સીધો વળતર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે તેવું મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પ્રબોધભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, થરાદ પ્રાંત અધિકારી વીસી બોરાણા, થરાદ તાલુકા વિકાસ અધિકારી, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ માળી, વાવ તાલુકા ભાજપ પ્રમુખ નાગજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેદદાન ગઢવી, થરાદ તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ, વાવ માર્કેટયાર્ડના ચેરમેન રૂક્ષીભાઈ પટેલ, સરકારી વહીવટી કર્મચારીઓ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી દિલીપકુમાર ઠાકોરે કોંગ્રેસ ઉપર પ્રહાર પણ કર્યા હતા. તેમજ ખેડૂતોના હિત માટે આ સરકારે સારી કામગીરી કરી છે ત્યારે હજુ પણ ખેડૂતો માટે આ સરકાર દ્વારા સારી કામગીરી કરવામાં આવશે. કાર્યક્રમનો આશય ખેડૂતોને પોતાની યોજનાઓથી વાકેફ કરવા, ખેડૂતોને એનો લાભ કેવી રીતે ઝડપી અને સરળતાથી મળી શકે એના માટે માહિતગાર કરવા અને રાજ્ય સરકાર ખેડૂતો માટે કેવા પ્રકારના કઈ રીતના કેવી રીતે લાભ લઈ શકાય એની માહિતી આપવા માટેનો કાર્યક્રમ.